વલ્લભીપુરના માનવ સેવા ગ્રુપ દ્વારા 43મો ભવ્ય ફ્રીનિદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પ યોજાયો. વલ્લભીપુરમાં આવેલ પાટીવાડા વિસ્તારમાં આવેલ શ્રી વાઘાસ્વામી મહારાજની જગ્યામાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી તેમજ સિહોર મોંઘીબાની જગ્યાના મહંત શ્રી જીણારામજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન અનુસાર તેમજ માનવ સેવા ગ્રુપ વલ્લભીપુર આયોજિત 43મો ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પ યોજાયો. તેમાં આંખની તપાસમાં 200થી વધારે દર્દીએ લાભ લીધો હતો. તેમાંથી મોતિયાના ઓપરેશન માટે 35 દર્દીને રાજકોટ મોકલવામાં આવ્યા હતા. આજ રોજ વલ્લભીપુરમાં આવેલ શ્રી વાઘાસ્વામી મહારાજની જગ્યામાં શ્રી રણછોડદાસજી ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી તેમજ સિહોર મોંઘીબાની જગ્યાના મહંત શ્રી જીણારામજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન અનુસાર તેમજ માનવ સેવા ગ્રુપ વલ્લભીપુર આયોજિત આજે વલ્લભીપુરના આંગણે 43મો ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આંખની તપાસમાં 200થી કરતાં વધારે દર્દીઓ લાભ લીધો. તેમાંથી 35 દર્દીઓ અને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા. તેમજ ભાવનગરથી આવેલ પરેશભાઈ ડાભી દ્વારા આંખના નંબરની તપાસ સંપૂર્ણ ફી કરી આપી રાહતદારે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું. તેમજ અમારા આયુર્વેદિક ડૉક્ટર નિષ્ણાંત શ્રી નિલેશભાઈ વાઢેર સાહેબ દ્વારા આયુર્વેદિક કેમ્પમાં તમામ દર્દીઓને ફ્રીમાં તમામ રોગોની તપાસ ફ્રી કરી આપી રાહતદારે આયુર્વેદિક દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું. તેમજ નિલેશ સાહેબ વાઢેર સાહેબ દ્વારા કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને વરિયાળનું ઠંડુ સરબત પીવડાવવામાં આવ્યું. તેમજ અમારા આજના નાસ્તાના દાતાશ્રી સર્વે અશોકભાઈ લખમણભાઈ દ્વારા મોતિયાના ઓપરેશનમાં જનાર દર્દીઓ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરેલ. તેમજ અન્ય સાથી એક દાતાશ્રી દ્વારા તમામ દર્દીઓને ચા પાણી ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરેલ. તેમજ અમારા માનવ સેવા ગ્રુપ વલ્લભીપુરે તમામ દાતાશ્રીઓનો તમામ વલ્લભીપુર નગરજનોનો તથા અમારા સાથે મિત્રો પત્રકાર મીડિયા ભાઈઓ ધર્મેન્દ્રસિંહ સોલંકી હેમંતભાઈ ડાભી તથા જયદીપભાઈ પરમાર તેમજ ભાર્ગવભાઈ મહેતા તથા નિખિલભાઈ દેવાનો ખૂબ આભાર પણ માનાય કે જેમના થકી આજે અમારી મીડિયા દ્વારા જે જાહેરાત જાય છે તેમાંથી અમારા કેમ્પમાં પણ બહોળ સંખ્યામાં દર્દીઓ લાભ લે છે. તે બદલ પત્રકાર મીડિયા ભાઈઓનો પણ ખૂબ આભાર. તેમજ આવનારી 28/5/2024ના રોજ માનવ સેવા ગ્રુપ દ્વારા 44મો ભવ્ય ફ્રી નિદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પ યોજાશે તેની સર્વે નોંધ લેવી.